હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે એકવીસ જૂન અને એકવીસ જૂન બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સની સાથે જેટલા બીજા પ્રશ્નો બની શકે એની પણ ચર્ચા આપણે કરીએ તો ટાઈમ બગાડીએ વગર ટૉપિક પર આવીએ ચાલુ કરીએ એકવીસ જૂન બે હજાર એકવીસ કરંટ અફેર્સ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં અમદાવાદ બી આર બસ ચલાવનાર પહેલાં મહિલા બસ ડ્રાઈવર

અમદાવાદ જે સ્ટાર્ટિંગ છે સ્થાપના થઈ હતી બે હજાર બે હજાર નવમાં હાલમાં એના ડાયરેક્ટર છે ગૌતમ શાહ તો બીઆરટીએસ ની એક યોજના છે કે કોરોનામાં જેમણે પોતાના પતિને ગુમાવ્યા છે એવા મહિલાઓને ડ્રાઈવર તરીકે નોકરી પર રાખશે નેક્સ્ટ છે હાલમાં વિશ્વ માં સૌથી મોટું મિયાવક્કી વન ક્યાં બન્યું તો ફ્રેન્ડ આ ક્વેશ્ચન આપણે પાછું લીધું છે કારણ કે ઘણા સ્ટુડન્ટનો કમેન્ટ હતો કે ભાઈ મિયાવકી એટલે શું એમને મિયાંવકી એટલે ખબર નહીં હતી તો મિયાવકી એટલે શું એ આપણે સમજાવીએ તો રાઈટ આન્સર છે એમાં આપણું ગુજરાત વિશ્વમાં સૌથી મોટું મિયાવકી વન બન્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે મિયાંબકી છે મિયાવકીના પ્રણેતા હતા ડૉક્ટર અકીરા મિયા કોણ હતા ડૉક્ટર અકીરા મિયાવકી જાપાનના હતા એ હવે મિયાકી વન કેવી રીતે ઉભું કરવાનું તો દેશી પ્રજાતિના છોડને એકબીજાની નજીક રોપીને ધ્યાનથી રોપી દેશી પ્રજાતિના છોડને એકબીજાની નજીક રોપી વીસ થી ત્રીસ વર્ષોમાં જ ગાઢ જંગલનું નિર્માણ કરવાની જે યોજના છે એને આ મિયાવાકી વન કહેવામાં આવે છે સમજી ગયા સૌ ઉમેદ રાખો ગુજરાતની વાત છે ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમ છે વિજય રૂપાણી ગવર્નર છે આચાર્ય દેવૃત બરાબર ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક આવેલું છે નર્મદા નદી પર સરદાર સરોવર બાંધ યોજના ધરોઈ યોજના સાબરમતી નદી પર આવેલી છે તાપી નદી પર ઉકાઈ યોજના આવેલી છે અને કાકરાપાર યોજના આવેલી છે ઉકાઈ ડેમ જે છે મિત્રો એ તાપી નદી પર છે તાપી સુરત જે છે તાપી નદીના કિનારે છે ભરૂચ નર્મદા નદીના કિનારે છે અમદાવાદ સાબરમતી નદીના કિનારે છે અને અત્યારે હાલમાં જ સાબરમતી નદીમાંથી કોરોનો મળી આવ્યો હતો તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે બધા નેક્સ્ટ હાલમાં ભારતીય મૂળની કઈ મહિલા અમેરિકામાં ફેડરલ જજ તરીકે નોમિનેટ થયા છે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સરલા વિદ્યા નાગલ કોણ છે શ્રદ્ધા સરલા વિદ્યા નાગલા એ ભારતીય મૂળની મહિલા છે અને અમેરિકામાં ફેડરલ જજ તરીકે હાલમાં નોમિનેટ થયા તો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ અમેરિકામાં થયા છે તો અમેરિકાના નવાબ પ્રેસિડેન્ટ કોણ બન્યા છે જો બાઇડન વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ અમેરિકાની શોધ કોણે કરી હતી કોલંબસે કરી હતી અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન અને વોશિંગ્ટનને હાલમાં રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કરન્સી છે ડોલર નેક્સ્ટ છે હાલમાં રાષ્ટ્રીય વાંચન દિવસ ક્યારે મનાવવામાં આવ્યું તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે રાષ્ટ્રીય વાચન દિવસ બરાબર એટલે કે વાંચવાનો દિવસ તેનું રાઈટ આન્સર છે ઓગણીસ જૂનના રોજ રાષ્ટ્રીય વાંચન દિવસ મનાવવામાં આવ્યું હતું તો શા માટે મનાવવામાં આવે છે તો પહેલી વાતો મિત્રો આજે રાષ્ટ્રીય વાંચન દિવસ છે એ કોણ મનાવે છે સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ મનાવે છે દર વર્ષે શા માટે મનાવે તો એક કેરળમાં એક પુસ્તકાલય આંદોલન થયું હતું કેરળમાં પુસ્તકાલય આંદોલનના જનક હતા પી એન પન્નીકર કોણ હતા પી એન પન્નિકર આ પી એન પન્નિકરના સન્માનમાં મનાવવામાં આવે છે દર વર્ષે રાષ્ટ્રીય વાંચન દિવસ આ દિવસે એમની પુણ્યતિથિ હોય છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્સની ડેટ આવી ગઈ છે તો માર્ચ એપ્રિલ અને મે મંથની કરંટ અફેર્સની પીડીએફ પણ રેડી છે એક મહિનાની પીડીએફનો ચાર્જ પંદર રૂપિયા છે ફ્રેન્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે પંદર રૂપિયા કોઈ મોટી વાત નથી બરાબર એક મહિનામાં લગભગ પાંચસો થી સાડી પાંચસો પ્રશ્નોનો સમાવેશ છે અને પૂરા મહિનાના ડેટવાઇઝ પ્રશ્નો તમને મળી શકશે જો તમને પીડીએફ જોઈએ તો નાઇન ફાઈવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ પર ગૂગલ પે અથવા ફોન પે કરી શકો એક મહિનાનો ચાર્જ પંદર રૂપિયા છે અને માર્ચ એપ્રિલ અને મેની અવેલેબલ છે નેક્સ્ટ હાલમાં આવેલ આઈ એમડીના વિશ્વ પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક બે હજાર એકવીસમાં કોણ ટોપ પર રહ્યું છે તો મિત્રો રાઈટ આન્સર છે સ્વિટરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર રહ્યું છે આઈએમડીના વિશ્વ પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક બે હજાર એકવીસમાં તો પ્રતિડન જે મિત્રો એ સ્વીડન સેકન્ડ નંબર પર છે બરાબર સ્વિટ્ઝરલેન્ડ નંબર વન છે અને ડેન્માર્ક ત્રણ નંબર છે આ તો થઈ ગયા ટોપ થ્રીની વાત હવે વાત કરીએ આપણા ભારતની હિન્દુસ્તાનની ઇન્ડિયાની તો ઇન્ડિયાનો કયો નંબર છે એ તમારે ખાસ યાદ રાખવો પડશે કારણ કે ભારતનો ક્રમાંક અથવા તો ટોપનું પૂછે અથવા નું પૂછે તો ભારતનો નંબર છે આમાં સૂચકાંક કયો છે આઈએમડીનો વિશ્વ પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક બે હજાર એકવીસ તો ભારતનો નંબર છે ફોર્ટી થ્રી કયો નંબર છે ઇન્ડિયા તેતાલીસમાં નંબર નંબર છે આમાં હવે આ આઈએમડીનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ સમજી ગયા છો નેક્સ્ટ છે હાલમાં કેન્દ્રીય મંત્રી મંડળે જૈવ વિવિધતા જળવાયુ પરિવર્તનના પ્રભાવોના અભ્યાસ માટે કયા મિશનને મંજૂરી આપી છે તો ડીપ ઓશન મિશનને મંજૂરી આપી છે કેન્દ્રીય મંત્રીમંડળે જૈવ વિવિધતા જળવાયુ પરિવર્તનના પ્રભાવના અભ્યાસ માટે બરાબર ડીપ ઓશન મિશન અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલું છે ડીપ ઓશન મિશનને નિશ્ચય હાલમાં પર્યાવરણના ક્ષેત્રમાં સહયોગ વિકસિત કરવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યો છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ભૂટાન સાથે કરાર કર્યો છે ભારતે પર્યાવરણના ક્ષેત્રમાં સહયોગ વિકસિત કરવા માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણ ભૂટાનની વાત કરીએ મિત્રો તો ભૂટાન ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ પહેલી વાર તો ભૂટાન આપણું પાડોશી દેશ છે તમે મેપની અંદર જો નેપાળની ઉપર જોશો તો તમને ભૂટાન જોવા મળશે બરાબર તિબત અને નેપાળની સાઈડમાં જે સેવન સિસ્ટર્સ છે એની ઉપર મેપમાં જોજો તો ભૂટાનનું કેપિટલ છે થીમ્પુ કરન્સી છે નગલુ ટ્રમ હવે એ તમને યાદ નહીં રહેતો મેં લખી દઉં સ્પેલિંગ એની એન જી યુ એલ ટી આર યુ એમ આ નગુલ ટ્રમ જે છે મિત્રો એનજી યુએલ ટી એમ આ ભૂટાનની કરન્સી છે કારણ કે આ ટફ છે વાંચવામાં તો વારંવાર એક્ઝામિનર આને પૂછી શકે પ્રાઇમ મિનિસ્ટર કોણ છે તો લોટે ટી શેરિંગ લોટે ટી શેરિંગ નેક્સ્ટ જોયે તો હાલમાં કોણે કોવિડ નાઇન્ટીન લાઇન વર્કર્સ માટે એક કસ્ટમાઇઝ્ડ ક્રેસ કોર્સ શરૂ કર્યો છે તો એનું રાઈટ આન્સર છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીએ કોવિડ નાઇન્ટીનના જેટલા પણ ફ્રન્ટ લાઇન વર્કર્સ છે લેની તૈયારી માટે માટે છે છે એમના કસ્ટમાઇઝ્ડ કોર્સ શરૂ કર્યો મોદીએ એક લાખથી વધારે કોવિડ નાઇન્ટીન યોદ્ધા છે એમને પ્રશિક્ષણ આપવામાં આવશે કૌશલ વિકાસ કરવામાં આવશે એમનો નરેન્દ્ર મોદીની વાત કરી લઈએ ઘણા દિવસ થઈ ગયા તો મોદી સાહેબનો જન્મ ક્યાં થયો હતો વડનગર મહેસાણામાં બરાબર ગુજરાતમાં આવેલું છે ક્યારે થયું હતું સત્તર સપ્ટેમ્બર ઓગણીસો ને પચાસના રોજ થયો હતો નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરમાં એમની માતાજીનું નામ છે હીરાબા જે અત્યારે જ સો વર્ષના થયા છે નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના સીએમ હતા એના પહેલાં આરએસએસના પ્રચારક હતા અને હાલમાં બે ટર્મથી ભારતના વડાપ્રધાન છે બે હજાર ચૌદથી કન્ટિન્યુ નેક્સ્ટ છે હાલમાં કેન્દ્ર સરકારે આયુદ્ધ નિર્માણ બોર્ડની જગ્યા કેટલી કંપનીઓ બનાવવાનો નિર્ણય લીધો છે આયુધ નિર્માણ બોર્ડ જે છે આ લગભગ બસો વર્ષ જૂનું થઈ ગયું અને હવે એની જગ્યા પર સાત કંપની બનાવવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે કેટલી કંપની સાત કંપની બનાવવાનો નિર્ણય લીધો છે કેન્દ્રની સરકારે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો હાલમાં એડીબી એ નાણાકીય સુધારામાં સહાય માટે કયા દેશને બસો પચાસ મિલિયન ડોલર આપ્યા છે તો મિત્રો રાઈટ આન્સર છે બાંગ્લાદેશને એડીબી નું પૂરું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક નાણાકીય સુધારમાં સહાય માટે બસો પચાસ મિલિયન ડોલર આપ્યા છે કોને બાંગ્લાદેશને તો ફ્રેન્ડ પહેલા આપણે વાત કરીએ એડીબીની તો એડીબીનું પૂરું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક એનું હેડક્વાર્ટર આવેલું છે મનીલા ખાતે બરાબર ક્યાં આવેલું છે મનીલા અને સ્થાપના થઈ હતી નાઇન્ટીન સિક્સટી સિક્સ વાત કરીએ બાંગ્લાદેશને આપ્યા છે બસો પચાસ મિલિયન ડોલર તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા કરન્સી છે ટકા બરાબર બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર છે શેખ હસીના અને બાંગ્લાદેશની કરન્સી છે સોરી પ્રે પ્રેસિડેન્ટ છે અબ્દુલ્લા હમીદ બાંગ્લાદેશ આપણું પાડોશી દેશ છે બાંગ્લાદેશનો જન્મ નાઇન્ટીન સેવન્ટી વનમાં થયો હતો ક્યારે થયો હતો ઓગણીસો ને એકોતેરનો આપણે ભારતનો નકશો માની લઈએ તો બરાબર એક આ પાકિસ્તાન હતું એક અહીંયા પાકિસ્તાન હતું આ બે પાકિસ્તાન હતા હવે આ બેઉ જે છે મિત્રો પૂર્વનો પાકિસ્તાન છે બરાબર પશ્ચિમનો પાકિસ્તાન જે છે એ પૂર્વના પાકિસ્તાન પર અત્યાચાર કરતો હતો તો ભારત જે છે ભારતની તે ટાઈમમાં વડાપ્રધાન હતી ઇન્દિરા ગાંધી અને ઇન્દિરા ગાંધીએ આ બાંગ્લાદેશમાં સેના મોકલી અને આ બાંગ્લાદેશને આ પાકિસ્તાનના ચંગુલમાંથી છૂટું કર્યું અને આ જે પશ્ચિમ પાકિસ્તાન છે એ બાંગ્લાદેશ બની ગયું ઓગણીસો એકોતેર પછી નેક્સ્ટ છે હાલમાં ડબ્લ્યુએચ કોવિડ નાઇન્ટીનના એક વેરિયન્ટ લેમડાની ઓળખાણ કેટલા દેશોમાં કરી છે તો આ જે લેમડા વેરિયન્ટ છે એની ઓળખાણ થઈ છે દેશોમાં દેશોમાં આવે અહીં વાત થઈ છે ડબ્લ્યુએચની નું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુએચની સ્થાપના થઈ હતી સેવન્થ ઓફ એપ્રિલ નાઇન્ટીન ફોર્ટી એટ ડબલ્યુએચ નું હેડ ક્વાર્ટર છે જીનેવા જીનેવા ક્યાં આવેલું છે સ્વિટરલેન્ડ ખાતે અને હાલમાં હેડ કોણ છે તો ટેડ્રોસ નેક્સ્ટ હાલમાં ગોવા ક્રાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં ત્રણ દિવસ છે બરાબર એમાં કન્ફ્યુઝ નહીં રહેતા કન્ફ્યુઝન જો તમને કોઈ બી જગ્યા આવશે તો આપણે બેઠા છે કન્ફ્યુઝન દૂર કરવા માટે વાત અહીંયા થઈ છે ગોવા ક્રાંતિ દિવસની તો ગોવા ક્રાંતિ દિવસ મનાવવામાં આવ્યો અઢાર જૂનના રોજ અઢાર જૂન એ ગોવા ક્રાંતિ દિવસ છે વિદ્યાર્થી મિત્રો કાન ખોલીને સાંભળી લેજો કારણ કે તમને અહીંયા કન્ફ્યુઝ કરે છે વારંવાર ગોવા ક્રાંતિ દિવસ અલગ છે અઢાર જૂન ગોવા ક્રાંતિ દિવસ છે ગોવા મુક્તિ દિવસ ગોવા મુક્તિ દિવસ છે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસ ડિસેમ્બર છે ગોવા મુક્તિ દિવસ અને એક છે ગોવા સ્થાપના દિવસ સ્થાપના દિવસ છે ત્રીસ ઓફ મે સમજી ગયા મુક્તિ દિવસ ક્યારે છે ઓગણીસ ડિસેમ્બર અચૂક લેજો ખૂબ જ સારી જગ્યા છે ગોવાનું કેપિટલ છે પણજી સીએમ છે પ્રમોદ સાવંત મનોહર પરિકર સાહેબ તમે ભૂલી ગયા છો ફ્રેન્ડ એ વ્યક્તિ ભૂલાય એવા નથી બરાબર કોઈ મહાન વ્યક્તિ હતા ને એમનું નિધન થયું છે ગોવાના પૂર્વ સીએમ હતા મુખ્યમંત્રી હતા સાદગી બધું જીવન હતું એમનું અને ગોવાના ગવર્નર કોણ છે તો ગોવાના ગવર્નર છે ભગતસિંહ કોશિયારી હવે ભગતસિંહ કોશિયારી મહારાષ્ટ્રના પણ ગવર્નર છે અને ગોવાના પણ ગવર્નર છે અને પ્રેમ ગોવાનો જે હાઈકોર્ટ છે એ બોમ્બે હાઈકોર્ટ લાગે છે એ પણ યાદ રાખજો નેક્સ્ટ છે તાજેતરમાં ભારતના મહાન દોડવીર મિલખા સિંહનું કેટલા વર્ષની ઉંમરમાં નિધન થયું છે તો શ્રદ્ધાંજલિ આપીએ પહેલી વાત તો આપણે બરાબર મિલ્કા સિંઘને ભાગ મિલ્ખા ભાગ તમે મૂવી જોઈ હશે ખૂબ જ સારી મૂવી છે અને મિલ્ખા સિંહના જીવન પર બની છે પાકિસ્તાનમાં એમણે હરાવ્યો હતો પાકિસ્તાનનો જે દોડવીર હતો એને બરાબર તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં એ છે એકાણું વર્ષની ઉંમરમાં મહાન દોડવીર મિલ્ખા સિંઘનું એકાણું વર્ષની ઉંમરમાં નિધન થયું છે

આયર્લેન્ડ દેશના છે કેવિન ઓબ્રાઇન બરાબર આયર્લેન્ડ તો આયર્લેન્ડની વાત કરીએ તો ફ્રેન્ડ આયર્લેન્ડનું કેપિટલ છે ડબલિન કયું છે ડબલિન હવે આયર્લેન્ડમાં બે કરન્સી ચાલે છે ધ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ જે છે એમાં યુરો ચાલે છે કયું ધ રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં યુરો કરન્સી ચાલે ને નોર્થન આયર્લેન્ડમાં ધ પાઉન્ડ સ્ટર્લિંગ જે બ્રિટનની કરન્સી છે ધ પાઉન્ડ સ્ટર્લિંગ એ ચાલે છે નોર્થન આયર્લેન્ડમાં નેક્સ્ટ ચાલમાં ભારતના કયા રાજ્યમાં ગ્રીન ફંગસનો પહેલો મામલો સામે આવ્યો છે તો એ આવ્યો છે મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશમાં ગ્રીન ફંગસનો ફર્સ્ટ કેસ સામે આવ્યો છે ફ્રેન્ડ આ જાત જાતના ફંગસ નીકળે છે યલો રેડ બ્લુ બરાબર હવે આ ગ્રીન આવ્યો છે નવો મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશના સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ બરાબર શિવરાજસિંહ ચૌહાણ પરથી મિત્રો આપણો એક પ્રશ્ન મગજમાં આવવો જોઈએ કે ગુજરાતના દ્વારકામાં આવેલો જે શિવરાજપુર બીચ છે અને બ્લુ ટેગ આપવામાં આવેલો છે હાલમાં મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ અને ભોપાલમાં શું આવેલું છે ભોજધાલ મધ્યપ્રદેશના ગવર્નર છે આપણા આનંદીબેન પટેલ આપણા ભૂતપૂર્વ સીએમ ફ્રેન્ડ વાત કરીએ મધ્યપ્રદેશની મધ્યપ્રદેશ જે પૂરા ભારતની અંદર એકદમ સેન્ટરમાં આવેલું છે અને મધ્યપ્રદેશમાં ભારતમાં સૌથી વધારે જંગલ આવેલા છે સૌથી વધારે જંગલ મધ્યપ્રદેશમાં છે નેશનલ પાર્કની વાત કરીએ તો સૌથી વધારે નેશનલ પાર્ક પણ આ મધ્યપ્રદેશમાં આવેલા છે કેટલા છે દસ નેશનલ પાર્ક છે મધ્યપ્રદેશમાં સેકન્ડ નંબર પર પર કોણ છે છે સેકન્ડ નંબર નવ અંડમાન બરાબર અંડમાન નિકોબાર નવ નેશનલ પાર્ક સાથે બીજા નંબર પર છે ત્રીજા નંબર પર કોણ તો સાત નેશનલ પાર્ક સાથે છે અસમ સમજી ગયા અસમમાં અત્યારે નવો નેશનલ પાર્ક સાતમો કયો બન્યું એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે સૌથી વધારે નેશનલ પાર્ક છે મધ્યપ્રદેશમાં સેકન્ડ નંબર પર છે અંડમાન નિકોબારમાં અને ત્રીજા નંબર પર છે અસમમાં બરાબર હવે અંડમાન નિકોબારમાં એક કોફીની એક નવી જાત શોધવામાં આવી છે એ કઈ છે બે દિવસ પહેલાના વિડીયોમાં આપણે કીધું હતું કે નવી કોફીની એક જાત મળી આવી અંડમાન નિકોબારમાંથી કઈ છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે રિવિઝન થશે મિત્રો નેક્સ્ટ હાલમાં બે અડધી સદી મારવાવાળી સૌથી ઓછી ઉંમરની મહિલા ખેલાડી કોણ બની છે તો શેપાલી વર્મા બે અડધી સદી મારોવાળી સૌથી ઓછી ઉંમરની મહિલા ખેલાડી બની ગઈ છે શેફાલી વર્મા શેફાલી વર્માની ઉંમર કેટલી છે તો એકવીસ વર્ષની ઉંમર છે એમની ફ્રેન્ડ ઓસ્ટ્રેલિયાની જેસિકા લુઈસ જે બાવીસ વર્ષના હતા એમનો રેકોર્ડ એમણે તોડ્યો છે એકવીસ વર્ષની ઉંમરમાં બે સદી મારીને બે અડધી સદી મારીને નેક્સ્ટ છે હાલમાં આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયમાં મુખ્ય અભિયોજકના રૂપમાં કોણે શપથ લીધી છે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કરીમ ખાને બરાબર આંતરરાષ્ટ્રીય આપરાધિક ન્યાયાલયમાં મુખ્ય અભિયોજકના રૂપમાં શપથ લીધી છે કરીમ ખાન કરીમ ખાને ફ્રેન્ડ આનો છેલ્લો ક્વેશ્સન છે હાલમાં કયા દેશે પોતાના યાત્રીઓ માટે વેક્સિન પાસપોર્ટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે તો એ કરી છે જાપાને જાપાનને પોતાના યાત્રીઓ માટે વેક્સિન પાસપોર્ટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે હાલમાં આ જે પાસપોર્ટ છે એ ડિજિટલ નહીં રહેશે પેપરવાળું રહેશે અને એના પર પૂરી ડિટેલ લખવામાં આવશે જે પણ એમના યાત્રી હશે મિત્રો વાત કરીએ જાપાનની જાપાનનું કેપિટલ છે ટોક્યો બરાબર ટોક્યોમાં આ વખતે ઓલિમ્પિક થવાનું છે બે હજાર બાવીસનું જાપાનની કરન્સી છે યેન અને પ્રાઇમ મિનિસ્ટર છે યોશી હેડે સુગા તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અપેર્સના પ્રશ્નો હવે ગઈકાલે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હાલમાં એક પંદર મીટર લાંબો કોફીનો ઝાડ પાયરોસ્ટ્રિયા લાલજી કયા પ્રદેશમાં મળી આવ્યો તો ફ્રેન્ડ આનો જવાબ હું જાતે અહીંયા જ આપી દીધું છે બરાબર તો રાઈટ આન્સર હતો અંડમાન નિકોબાર દિવસોમમાં મળી આવ્યો હતો તો હવે આજનો ક્વેશ્ચન છે તાજેતરમાં ગુજરાતની કઈ નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે તમારા માટે બરાબર હવે ખાલી નદીનું નામ આપીને આપણે ખુશ નથી થવાનું એ નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે નદીની લંબાઈ કેટલી છે ગુજરાતમાં કેટલા કિલોમીટર વહે છે બીજા સ્ટેટમાંથી નીકળે ક્યાંથી કિલોમીટર વહે છે એના પર કઈ કઈ યોજનાઓ છે એના પર કયા કયા શહેર આવેલા છે તો પૂરી માહિતી સાથે લખશો તો એમાં ફાયદો તમને થવાનો છે મને કોઈ ફાયદો થવાનો નથી વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો તો લાઇક કરજો શેર કરજો તમારા જેટલા પણ ગ્રુપ હોય બધા સ્ટુડન્ટને ફાયદો થવો જોઈએ ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીએ છે ટેલિગ્રામ જોઈન કરજો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ